અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે નીચે એક કેસમાં આવી ગયો. હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 નીચે આવેલ ઓવરબ્રિજ નીચેથી પસાર થતી રેલવેમાં એક ઈસમાં આવી ગયો. રેલવે નીચે આવી જતા ઈસમનો પગ કપાઈ ગયો હતો. શરીરે અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈસમને 108 મારફતે પહેલા પ્રાંતિજ સિવિલ ખાતે અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાંતિજના ખારી અમરાપુરનો રહેવાસી વિક્રમસિંહ હટીસિંહ ઝાલા હોવાનું જાણવા મળ્યું. વિક્રમસિંહ હટીસિંહ ઝાલા પોતે અમદાવાદ ખાતે રેલવેમાં નોકરી કરતા હોય તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો 108 મારફતે હિંમતનગર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે નીચે એક કેસમાં આવી ગયો. હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 નીચે આવેલ ઓવરબ્રિજ નીચેથી પસાર થતી રેલવેમાં એક ઈસમાં આવી ગયો. રેલવે નીચે આવી જતા ઈસમનો પગ કપાઈ ગયો હતો. શરીરે અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈસમને 108 મારફતે પહેલા પ્રાંતિજ સિવિલ ખાતે અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો. પ્રાંતિજના ખારી અમરાપુરનો રહેવાસી વિક્રમસિંહ હટીસિંહ ઝાલા હોવાનું જાણવા મળ્યું છે. વિક્રમસિંહ હટીસિંહ ઝાલા પોતે અમદાવાદ ખાતે રેલવેમાં નોકરી કરતા હોય તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો 108 મારફતે હિંમતનગર સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.